સ્કૂલ માતા પિતા અને કારકિર્દીઓ વિશે વાત કરીએ તો આપણે અત્યારે એક એવા યુગમાં છીએ જ્યાં બહુ બધી અસામાન્ય કારકિર્દીઓ આવી રહી છે યુટ્યુબર્સ તરીકે અમને આ સવાલ કાયમ આવતો હોય છે તમે આ વિશે તમારા વાલીઓને કઈ રીતે વાત કરી અમે અમારા માતા પિતાને આ જે નવી કારકિર્દી છે તેના વિશે કઈ રીતે વિશ્વાસ અપાવીએ મારે તમને પૂછવું છે કે જો તમારે તમારા માતા પિતાને વિશ્વાસ અપાવવો હોત કે આ વસ્તુ જ છે તો એ ચર્ચા કઈ રીતે થઈ કે જ્યાં તમે કીધું કે આ જ વસ્તુ છે જે હું મારા બાકીના જીવનમાં કરવા માંગુ છું મારે હવે યુટ્યુબ કરવું છે શું એવું તમારી સાથે પણ બન્યું હતું હવે હું યુટ્યુબ કરીશ બધાને બધી વસ્તુ માટે મનાવી શકાય નહીં બરાબર કેટલીક વસ્તુઓ માત્ર કરી લેવાની હોય છે તો તમને એક ઉદાહરણ આપું છું જ્યારે હું જ્યારે મેં મારું બારમું ધોરણ પાસ કર્યું ત્યારે તે પીયુસી કહેવાતું હતું ત્યારબાદ મેં નક્કી કર્યું કે હું મારી જાતે ભણીશ મારે કોલેજમાં નથી જવું આ એક એવો પરિવાર છે જ્યાં બધા શિક્ષિત છે કોલેજમાં ન જવું એ અપવિત્ર કરવા સમાન ગણાય ઓછામાં ઓછું આજકાલ થોડી ઘણી છૂટછાટ મળી છે એ વખતે એવું હતું કે જો તમે કોલેજમાં ન જાઓ તો તમારો વિનાશ નક્કી છે કારણ કે અત્યારે કદાચ જો તમે કોલેજમાં ન જાઓ તો તમે તમારી જીવનશૈલી ગુમાવશો પરંતુ તમારું જીવન નહીં તે પેઢી એવી હતી કે જો તમે કોલેજ ન જાઓ તો તમે તમારું જીવન ગુમાવશો અને તમે રસ્તા પર આવશો તેવું હતું તેઓ આનાથી ભયભીત રહેતા મારા પિતા એક ચિકિત્સક હોવાથી તેઓ આવિશ્ય ખૂબ તણાવમાં રહેતા તેઓ ખૂબ અધ્યયનશીલ માણસ હતા તેમના આખા જીવન દરમિયાન તેઓ જે કંઈ કર્યું તેમાં પહેલા બીજા કે ત્રીજા ક્રમે રહ્યા તેથી તેઓને વિશ્વાસ નહોતો થતો કે હું જાતે પોતાને શિક્ષિત કરી શકીશ એટલે મેં એક વસ્તુ કરી અને તેના લીધે એકદમથી બધાએ વિચાર્યું કે હું એક પ્રકારનો દુશ્મન બની ગયો છું અને તેઓ મારી સાથે સારી રીતે વાત પણ નહોતા કરતા મેં એક વસ્તુ કરી હું એક તમારી જાણ ખાતર કહું છું હું ખૂબ ખોરાક ખાતો હતો હું દસ ગણું ખાવાનું ખાઉં અત્યારે ખાઉં છું તેનાથી ઓછામાં ઓછું દસ ગણું વધારે ખાતો પરંતુ ક્યારે મારું વજન વધતું નહીં કારણ કે મારી શારીરિક પ્રવૃત્તિ એટલી બધી હતી હું દોડીને નારિયલના ઝાડ પર ચડી શકું એ રીતના બનેલો હતો તેથી હું રોજના લગભગ પચાસ સાહીઠ કિલોમીટર સાયકલિંગ કરીને કાવેરી નદીમાં તરીને પાછો ફરતો એવું હતું તેથી એટલું ખાતો મેં માયસોર યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં જવાનું નક્કી કર્યું રોજ સવારે જ્યારે તેઓ નવ વાગે ખોલે ત્યારે હું જતો અને સાંજે આઠ વાગે બંધ થાય ત્યાં સુધી હું ત્યાં જ બેસીને દરેક પ્રકારની વસ્તુઓ વાંચતો હોમરથી માંડીને લોકપ્રિય મિકેનિક્સથી નેશનલ જિયોગ્રાફિક્સ થી સાહિત્ય થી ભૂગોળ વગેરે ગમે તે જે પણ મારા હાથ લાગે તે એક વર્ષ સુધી દરરોજ અલગ પ્રકારની વસ્તુઓનું મેં આવી રીતે અધ્યયન કર્યું પરંતુ મારા માટે સૌથી અગત્યની વસ્તુ એ હતી કે ભલે તે સમયે હું ખૂબ ખોરાક લેતો હતો છતાં આ એક વર્ષ હું એક ટંગ જમ્યા વિના રહ્યો સવારે હું જેટલો શક્ય બને તેટલો નાસ્તો ઘરે ખાઈ લેતો અને ત્યાં જતો અને આખો દિવસ હું જમ્યા વિના રહેતો જે મારા માટે ખૂબ મોટી ઉપલબ્ધિ જેવું હતું કે વિના ખાધે પણ હું રહી શકું છું આ એક પ્રકારે મારી જીવન તરફ જોવાની રીત વિસ્તૃત થઈ પણ ઘરે કૌટુંબિક નાટક શરૂ થઈ ગયું મારી માતા રડવા લાગી જ્યારે આવતું શૈક્ષણિક વર્ષ આવે ત્યારે કોલેજ જાઓ કોલેજ જાઓ પછી મેં કહ્યું જો મારે કોલેજ જવું પડે એવું જ હોય તો હું સાહિત્ય લઈશ મારા પિતાએ કહ્યું તું કવિતા વાંચીને શું કરીશ તારે ડૉક્ટર બનવું જોઈએ તેમણે મારી માટે એક સીટ તૈયાર રાખી હતી મેડિકલ મિલિટરી મેડિકલ કોલેજમાં બધું હતું મેં કહ્યું ના તો પછી તેમણે કહ્યું એન્જિનિયરિંગ તો કર તો પછી મેં કહ્યું જુઓ જો હું એમ કહું કે મારે ડોક્ટર નથી બનવું અને જો તમે મને કહો કે પશુઓના ડોક્ટર આયુર્વેદિક ડોક્ટર કે જંતર મંતર કરનાર ડોક્ટર તો હું કંઈક વિચાર કરતે પણ હું ડોક્ટરની ના કહું અને તમે એન્જિનિયર કહો તો હું એ સાંભળવાનું નથી તમારી સમસ્યા સમાજ છે હું નથી તેથી મેં માત્ર સાહિત્ય લીધું અને આ ત્રણ વર્ષ હું શરૂઆતમાં ત્યાં ગયો ત્યારે શિક્ષકો પાસે તૈયાર નોટ્સ રહેતી હતી તેઓ તેમાંથી વાંચતા બધા લખી લેતા તે દિવસોમાં શાહીવાળી પેન હતી જે કરર કરર અવાજ કરતી હતી તે મને પરેશાન કરતી હતી મેં કીધું કરકર અવાજ નથી સાંભળવો તેથી મેં તેમને સૂચન આપ્યું જો તમે મને તે નોટ્સ આપો જ્યાંથી પણ તમે લાવ્યા હોય તો અમે તેની નકલ કરાવીને તમને પાછી આપી દઈશું અમારે આવવાની જરૂર નથી અને તમારે પણ બરાબર પછી જો હું ત્યાં જાઉં છું તો હું સો સવાલ કરતો જે તેમને ગમતું નહીં પછી મેં તે બધા શિક્ષકો સાથે સોદો કર્યો કે તેઓ મને હાજરી આપી દેશે જેમાં મને રસ હતો તેથી મહિનામાં માત્ર એકવાર હું એકવાર મહિનામાં કોલેજ જતો માત્ર એ ચકાસવા કે તેઓ તેમના ભાગના સોદાનો અમલ કરી રહ્યા છે કે નહીં મારું જીવન પણ કેટલું મળતું તો હું ત્યારે મહેસોર જિલ્લાનો સમગ્ર ભૂગોળ ખુંદી વળ્યો એ રીતે ફર્યો કે દરેક ગામના રસ્તા દરેક ટેકરી જે ત્યાં છે રિવર્સની સમિતિ માટે ગયો જ્યાં ટોચના નિષ્ણાત હાજર હતા ત્યારે કેટલાક પ્રશ્નો ઉભા થયા અને હું તેમને સહજ રીતે જવાબ આપતો હતો તેવું કહ્યું સદગુરુ તમને આ બધું કઈ રીતના ખબર છે મેં કહ્યું જે નિરર્થક રજળ હતો જ્યાં મેં દરેક વસ્તુ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું એક કીડાથી માંડીને એક જંતુ સુધી કઈ પણ અને બધી જ વસ્તુઓ તરફ મેં ધ્યાન આપ્યું હવે તે પ્રચંડ જ્ઞાન બની ગયો મારો ક્યારે કોઈ વસ્તુ શીખવાનો ઇરાદો હતો મેં માત્ર ધ્યાન આપ્યું કારણ કે તે જીવન હતું અને તેના માટે આટલું જ જોઈએ છે